હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું સોજીનો શીરો તો ચાલો શીરો બનાવવાનું શરૂ કરી દઈએ એના માટે આપણે લઈશું એક કપ સોજી અને આ જ કપના માપથી આપણે લઈશું એક કપ ખાંડ સોજી અને ખાંડનું માપ આપણે સરખું રાખ્યું છે હવે આપણે ઘીનું માપ પણ ઘી ભરીને લઈશું એટલે અહીંયા આપણે શુદ્ધ ઘી લીધું છે જે કપ આપણે ભરી લીધું છે અને હવે આના સિવાય આપણે આ ડ્રાય ફ્રુટ લીધા છે જેમાં કાજુ બદામ પિસ્તા ઇલાયચી અને કિસમિસ છે હવે આ કાજુ બદામ અને પિસ્તા આપણે ટુકડા કરી લઈશું અને ઈલાયચી પાવડર કરી લઈશું અહિયા દૂધ આપણે સોજી લીધી છે એના ત્રણ ગણું માપ લેવાનું છે એટલે ત્રણ કપ દૂધ લેવાનું છે અને આ શીરો આપણે દૂધમાં બનાવવાનો છે તો અહિયા ત્રણ કપ દૂધ આપણે લઈ લીધું છે હવે આપણે આટલી જ સામગ્રીથી આપણો શીરો તૈયાર થશે જે સોજી ખાંડ ડ્રાય ફ્રુટ્સ ઘી અને દૂધ તો હવે આપણે આ શીરો બનાવવાનું શરૂ કરી દઈએ અને અહીં આપણે પેલા ડ્રાય ફ્રૂટ ટુકડા કરી દીધા છે અને ઇલાયચી પાવડર બનાવી દીધો છે ગેસ પર કઢાઈ રાખી દઈશું અને કઢાઈમાં આપણે સૌ પ્રથમ લઈ લઈશું ઘી જે આપણે માપ માટે એક કપ કાઢીને રાખ્યું હતું એ શુદ્ધ ઘી લઈ લઈશું અને ઘી ગરમ થાય પછી જ આપણે એમાં સોજી ઉમેરવાનું છે ઘી ગરમ થયા પહેલા આપણે ઉમેરવાની નથી એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે થોડી સોજી નાખીને આપણે જોઈ લઈશું એ તરત ઉપર આવે તો સમજી લેવાનું કે હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે થોડો સોજીનો લોટ નાખીને ચેક કરશું હવે આ લોટ સોજીનો લોટ ઉપર આવવા લાગ્યો છે એટલે હવે આપણે બધી સોજી ઘીમાં એડ કરી દઈશું ઘણી વખત આપણને સોજી અને રવામાં કન્ફ્યુઝન થતું હોય છે પણ સોજી એનો દાણો મોટો હોય છે અને જે રવો છે એનો દાણો નાનો હોય છે આપણે આ શીરો સોજીના લોટનો જ બનાવવાનો છે અહીંયા આપણે મીડિયમ તાપ પર શીરાને ફ્લેમ પર શેકવાનો નથી એટલે મીડિયમ તાપ પર ધીરે ધીરે શેકાવા દઈશું અને આ જો દાણો સરખો શેકાય તો જ શીરો સારો બને એટલે આછો બદામી રંગનો જ્યાં સુધી આ દાણો શેકાય ત્યાં સુધી આપણે આ સોજીને શેકવાની છે અને થોડી વાર બધું લોટ ફૂલશે અને પછી આવી રીતે નીચે બેસી જશે અને ઉપર ઘી તરવા લાગશે અને કલર પણ સોજીનો બદલાઈ જશે તો અહીંયા આપણી સોજીનો કલર બદલાઈ ગયો છે અને સરસ મજાની સુગંધ પણ આવી રહી છે હવે આપણે ડ્રાયફ્રુટ્સ એડ કરીશું સૌથી પહેલા આપણે બદામ કટ કરીને રાખી છે એને આ ગરમ ઘીમાં સાંતળી લઈશું એટલે પહેલા આપણે બદામને સાંતળશું હવે આપણે કાજુ અને પિસ્તા એને ઉમેરી દઈશું અને એને પણ થોડી વાર સાંતળી લઈશું હવે કિસમિસ ઉમેરીશું અને જ્યાં સુધી આ કિસમિસ ફૂલી ના જાય ત્યાં સુધી એને ઘીમાં ફૂલવા દઈશું અને આપણી કિસમિસ જ્યારે જ્યારે ફૂલી જાય પછી આપણે આપણે એમાં દૂધ એડ કરવાનું છે સોજીનો લોટ શેકવાનું ચાલુ કર્યું ત્યારે બાજુના ગેસ પર દૂધને ધીમા તાપે ગરમ થવા મૂકી દીધું હતું એટલે આમાં આપણે ગરમ દૂધ ઉમેરવાનું છે અને દૂધ ઉમેરતા જવાનું છે ને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે આવી રીતે ધીરે ધીરે દૂધ ના જાય ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ ચલાવવાનું છે આ શીરો આપણે પાણીમાં નથી બનાવવાનો દૂધથી બનાવીશું એટલે બહુ ટેસ્ટી લાગશે અને આપણે જયારે સત્યનારાયણની કથા હોય છે ત્યારે આ મહાપ્રસાદ આવી રીતે દૂધમાં જ બનાવવામાં આવે છે જો તમે પહેલા ક્યારેય આ મહાપ્રસાદ ના બનાવ્યો હોય તો આ માપથી તમે બનાવશો એટલે તમારો મહાપ્રસાદ એકદમ પરફેક્ટ થશે બસ ખાલી દાણો સરસ શેકાવો જોઈએ એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે હવે આપણે એડ કરશું ખાંડ ખાંડ ઉમેરશું એટલે આનો

એ જો આવી રીતે ટ્રાય કરશે તો પહેલી જ વારમાં એમનો શીરો સરસ બનશે હવે જ્યાં સુધી આપણું આ થોડું મિશ્રણ ઘટ ના થાય ત્યાં સુધી આપણે ચલાવાનું છે અને થોડું ઢીલું હશે પણ જ્યારે શીરો આ ઠંડો થશે એટલે એમ પણ થોડો કોરા જેવો થઈ જશે એટલે તમને જેવું ગમતું હોય વધારે ઢીલો ગમતો હોય શીરો તો અત્યારે ગેસ બંધ કરી દેવાનો હવે અહીંયા શીરો થઈ ગયો છે આપણે ગેસને કરી દઈશું બંધ હવે આપણે એમાં ઈલાયચી એડ કરી દઈશું તો ઇલાયચી ના પાવડર પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણો શીરો આ સર્વિંગ માટે તૈયાર થઈ ગયો છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે